સીધી વાતચીત કરીશું રાજેશ જોશી સીધા જ આપણી સાથે જોડાઈ ગયા છે અને તેમની સાથે વાતચીત કરીએ કે જે રીતે આ સાફસફાઈ કરાવવામાં આવી રહી છે આખરે તેને કોઈ ઈજા પહોંચે તો પછી જવાબદાર કોણ હશે? રાજેશ, જે રીતે આચાર્ય કહી રહ્યા છે કે જવાબદારી તો અમારી બને છે, સમજે છે, બાળકો જે ભણવા જાય છે એ અભ્યાસ એક વિદ્યાર્થી તરીકે જાય છે કે સફાઈ કર્મી તરીકે? જી ચોક્કસ, જો વાત કરવામાં તો આ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના જોરાપુરા સ્કૂલના જે વિડીયો સામે છે આવ્યા છે અને શાળામાં જે વિદ્યાર્થીઓ હતા તેઓ દ્વારા છત ઉપરને જે પતરા હતા અને તેને સાવરણા વડે સફાઈ કરવામાં આવતી હતી. જ્યારે શાળાના આચાર્યને આ બાબતે પૂછવામાં આવ્યું તો શાળાના આચાર્યએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે અમને અલાયદી કોઈ ગ્રાન્ટ આપવામાં આવતી નથી, સાથે સાથે જે અધિકારીઓ આવતા હોય છે ગુણોત્સવ જેવા કાર્યક્રમ હોય છે ત્યારે સફાઈ પર ભાર મૂકતા હોય છે, સફાઈ કર્મીઓ મળતા નથી, જેથી આ રીતે અમારે અમારી જવાબદારી પર જે વિદ્યાર્થીઓ છે તેઓ પાસે સફાઈ કરાવવી પડતી હોય છે. પરંતુ ચોક્કસ વાત છે, શાળામાં કદાચ જો સંધ્ય કહેવા જઈએ તો શાળામાં એક શિક્ષણના પાઠ રૂપે જો શાળામાં નીચેની સફાઈ કરાવવામાં આવે કે અન્ય જે પાથરણા છે તેની સફાઈ કરવામાં આવે ત્યાં સુધી યોગ્ય છે કે બાળકને શિક્ષણ સાથે ઘડતર પણ થાય તેના જીવનનું. પરંતુ જે રીતે જોખમી છત ઉપર પોતાના બાળકોને પણ જે માતા પિતા હોય છે તેઓ પતંગ ઉડાડતા વખત એટલી બધી તકેદારી રાખતા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓને એકલા જ ઉપર શાળાની છત પર ઊભા રાખી અને શિક્ષક નીચે રહે, જ્યારે જો બાળક પડી જાય ત્યારે શિક્ષક શું એને પકડી લેવાના હતા, કેચ કરી લેવાના હતા, જેથી આ એક ગંભીર બાબત સામે આવી છે. સંધ્યા, અત્યારે હું ચોક્કસ એક વાત પણ કહેવા જઈશ કે જે સરકારી પ્રાથમિક શાળાઓ છે, સરકારી પ્રાથમિક શાળાઓમાં 100 થી વધુની જે સંખ્યા છે બાળકોની, ત્યાં વર્ષના 50,000 રૂપિયાની જે ભૌતિક સુવિધા માટેની ગ્રાન્ટ આપવામાં છે, સાથે સાથે જ અગાઉ સરકાર દ્વારા 1,800 રૂપિયા જેવી દર માસે સાફ સફાઈ માટેની સ્વચ્છતા માટેની ગ્રાન્ટ આપવામાં આવતી હતી પણ સરકારે બંધ કરી દીધી છે. પ્રાથમિક શાળાઓમાં અલાયદી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી, પટાવા નથી હોતા કે સફાઈ કરવી નથી હોતો, જેથી માતા એ જોરાપુરા સ્કૂલની વાત નથી, ઘણી બધી શાળાઓમાં જીવના જોખમે આ પ્રકારે સફાઈ કામગીરી કરતા જ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે અને દ્રશ્યો સામે આવતા જ તંત્ર છે તે ઢાંક પીછોડો કરવાનો પણ પ્રયત્ન કરતો હોય છે. જી સંધ્યા. જી બિલકુલ, કારણ કે જે રીતે આપ પણ જણાવી રહ્યા છો રાજેશ કે આચાર્ય એવું કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ આપવામાં નથી આવતી, કોઈ પણ સરકારી સંસ્થા હોય કચેરી હોય સફાઈ કર્મી રાખવામાં આવતો હોય છે, શું એ શાળાઓને સરકારી શાળાઓને સફાઈ કર્મી ફાળવવામાં નથી આવતો? પંચમહાલ જિલ્લો ને તમામ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની જે સરકારી પ્રાથમિક શાળાઓ છે જિલ્લા પંચાયત હસ્તકની તેમાં સફાઈ કર્મી અથવા પટાવાળાની કોઈ જોગવાઈ હોતી નથી, પરંતુ ચોક્કસ ભૌતિક સુવિધા માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાંથી જો શાળાના આચાર્ય ધારે, શિક્ષક જો ધારે તો તેમાંથી સફાઈ કર્મીની વ્યવસ્થા કરી અને સફાઈ કરાવી શકે તેમ છે. જી જી બિલકુલ, શું એ કરવા માટે સફાઈ કર્મી ફાળવે તો શું કોઈ તેમને રોકટોક કરવામાં આવે છે? સફાઈ કર્મીને ફાળવાની આજ સુધીમાં કોઈ એવી હાલ જોગવાઈ કરવામાં જ આવી નથી, જેથી આ સફાઈ કર્મી નહીં રાખવાનું પણ એક સત્ય બાબત છે. આચાર્ય, જે રીતે આપ પણ જણાવી રહ્યા છો કે ભૌતિક સુવિધા માટે એક અલગથી ફંડ આપવામાં આવે છે, શું એ ફંડમાંથી સફાઈ કર્મી ને તેઓ રાખે તો કોઈ રોકે તેમને? ના, બિલકુલ બિલકુલ નહીં. ભૌતિક સુવિધાના જે ગ્રાન્ટ આપવામાં આવે છે તે તેઓને શાળાના શિક્ષકને તેની સમજદારીથી કયા બાળકોને જે જાળવણી છે અને બાળકો માટે કઈ રીતે ઉપયોગ કરવા તેના માટે સંપૂર્ણપણે તેઓને સત્તા આપી લેલો છે. જી આપણે રોકેશ એમજી બારૈયા સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે. આચાર્ય બારૈયા સાહેબ, આપની શાળાનો આ વિડીયો એક વાયરલ થઈ રહ્યો છે, બાળક છાપરા ઉપર ચઢી અને સફાઈ કરી રહ્યો છે, આ વિડીયો અંગે પહેલા આપ શું કહેશો? અમારે કેવું હતું બેન કે બાળકોને જે સાફ સફાઈ નું કરવાનું આવે ને, નાના છોકરાઓ રમી રહ્યા હતા અને કાગળ માંથી વિમાન બનાયા હતા, એટલે વિમાન બધા છાપરા પર પડ્યા હતા, એટલે બે મોટા છોકરાઓને કીધું કે આ જે વિમાન પડેલા છે એને કાઢી નાખો અને કાગળ નીચે પાડી દો. પણ બારૈયા સાહેબ, આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે બાળક વિમાન નથી ઉઠાવી રહ્યો, ત્યાં ઝાડ પાંદડા જે બધા પડ્યા છે, કચરો પડ્યો છે, સાવણી વડે સાફ કરી રહ્યો છે. સાફ સફાઈ છે તો કરી દો, પૂરું થઈ જાય, ચોખ્ખું થઈ જાય. પણ બાળકને ઈજા થાત, સાહેબ આપ તો આચાર્ય છો, આપ સમજો છો, બાળકને ઈજા થાત તો જવાબદાર કોણ રહેત? હા, ઈજા થાય તો જવાબદારી અમારી જ આવે. નહીં, જવાબદારી તમારી આવે, પણ જવાબદારી લઈને પછી છટકી જાઓ, માની લો એનો પગ તૂટી ગયો હંમેશ માટે, કંઈ કે એને હાડકાની ખોટ આવી ગઈ, તો એ એવી જવાબદારી કોણ લે? હા, એ વાત બરાબર છે, માનો છો ને તમે? આ હા હા, માની છે. તો તમારા ત્યાં સફાઈ કર્મી કેમ નથી? સફાઈ કર્મી અમારા ત્યાં ગાડી કોઈ જ નથી, બાળકો સાથે સફાઈ કરવામાં આવે છે, સફાઈ કર્મી ને કોઈ ગામમાંથી બોલાવે છે
તો કોઈ શાળામાં સફાઈ કરવા કોણ આવે એમ કરીને કોઈ આવતા નથી. અરે વિદ્યાનું ધામ છે, સફાઈ કરવા કોઈ પણ આવી શકે છે. ના નથી આવતા બેન. અને સફાઈ કર્મી નથી ફાળવવામાં આવતો શા માટે? તમે કોઈ રજૂઆત કરી છે? કારણ કે શાળાના ઓરડાઓની સાફ સફાઈ કરવાની હોય, ગ્રાઉન્ડ જે હોય, ચોગાન હોય એની સાફ સફાઈ કરવાની હોય, કેમ કોઈ નથી સફાઈ કર્મી ત્યાં? એટલે અમારે 6 મહિને ધાબો અને ટાંકીની જે પાણીની ટાંકી આવે ને એની બી બેન સાફ સફાઈ કરાવે છે. તો 2-4 મહિના થઈ ગયા હતા એ સાફ સફાઈ કરાવતા હતા અમે. નહીં તો બાળકો સાફ સફાઈ કરશે? અત્યારે તો બાળકો જ છે, બીજું તો કોઈ નિમણૂક નથી. એટલે કેવી રીતે? નહીં તો ભાઈ ટીચરોને કરાવો ને તમે, કેમ પછી ટીચરો પાસે નથી કરાવતા? તમે શિક્ષકો ના કરે, બાળકો જે ભણવા માટે આવે છે તમે એમની પાસે સાફ સફાઈ કરાવો છો? પણ હવે બધી જ જગ્યાએ બેન આવે, કોઈ જગ્યા ના આવે તો અમે તો શું કરીએ? અમે બી સાફ સફાઈ તો કરીએ જ છીએ. અમારા તો માણસ રોકો, તમને એક અલાયદું ફંડ આપવામાં આવે છે, ગ્રાન્ટ આપવામાં આવે છે ભૌતિક સુવિધાઓ માટેની, એમાંથી થોડો ખર્ચો કરીને તમે સાફ સફાઈ કર્મી રાખી શકો કે ન રાખી શકો એમ કહો. હા રાખી શકાય, રાખી શકાય ને. તો આ જે સલાહ સૂચન છે એને હવે અનુસરશો તમે? હા સલાહ સૂચન ને અનુસરશું. અને અમે ગામમાંથી કેવડાવી બી છે, અમારી એસએનસી ની મીટિંગમાં બી આ ચર્ચા થઈ હતી, પણ કોઈ પણ ગામમાંથી સાફ સફાઈ માટે આવવા તૈયાર નથી. એવું હોય જ નહીં સાહેબ, એવું ના હોય. કારણ કે ગામના લોકો, અમુક જે લોકો હોય છે મજૂરી કામે જતા હોય છે, અત્યારે લોકોને ઘણી વખતે કામ નથી મળતા. સાફ સફાઈનું કામ કરવું એમાં કંઈ ખોટું પણ નથી. જો તમે એને અમુક રાશિ આપો મહિને તો એ સાફ સફાઈ કરી જાય. કેમ ના કરી જાય? તમે કદાચ મફતમાં કરાવવા ઈચ્છતા હશો. ના ના, મફતમાં તો બેન એવું કોઈ હોય જ ના, મફતમાં કોઈ આવે બી ના, સાફ સફાઈનું કામમાં બી કોઈ આવે ના. અમે રજૂઆત કરીએ પણ નિશાળમાં કે બાળકો ભણે ને અમે કઈ સાફ સફાઈ કરાવે? કેટલા બધા બાળકો જોઈએ, અમારાથી સાફ સફાઈનું કામ ના થાય. એટલે અમે તો ખાલી રજૂઆત એટલી જ કરી શકીએ, પછી હવે ના આવે તો અમે શું કરીએ એમાં? કારણ કે છેલ્લા દિવસોમાં આવા ઘણા બધા વિડીયો અમારી સામે આવ્યા છે જેમાં શાળાઓમાં બાળકો પાસે કાં તો ઓરડા સાફ કરાવવામાં આવે છે, ટોયલેટ સાફ કરાવવામાં આવે છે. આવી રીતે જે રીતે છાપરા ઉપર ચઢીને તમે જે રીતે સાફ સફાઈ કરી રહ્યા છો, કરાવી રહ્યા છો, શું આ બાળકોનો જે સમય છે વ્યય નથી થતો? આપને નથી લાગતું કે આ સમય છે બાળકોએ ભણવા માટે આપવો જોઈએ? ના, એટલે અમારો સમય મુજબ જ અમે શાળામાં હાજર જ હતા, સમય આવી ગયા હતા. સાફ સફાઈના જે અમારા પ્રાર્થનાનો કાર્યક્રમ હતો એની પહેલાની જ અમારો સાફ સફાઈનો કાર્યક્રમ હોય એમાં આવી ગયા હતા. હવે કચરું થોડું વધારે હતું, 6 મહિના થઈ ગયા હતા એટલે સાફ સફાઈ કરાવી હતી. અને બીજા કયા કામ કરાવાય છે બાળકો પાસે? બસ સાફ સફાઈ સિવાય બીજા કોઈ નહીં. હા પણ એ તમે આમ સમયાંતરે કરાવતા હશો બાળકો સાથે? ના, સફાઈનું કામ તો બેન દરરોજ થાય. છોકરાઓને પાણીના જગ છે, પાણી ભરવાનું, પછી એમને જે સાફ સફાઈ વર્ગખંડ હોય એ બધું અમે કરાવી દઈએ છીએ. બારે સાહેબ આ વડીલ છો, પરંતુ આપને શરમ આવી જોઈએ. આપ એ સ્વીકારી પણ રહ્યા છો કે બાળકો પાસે અમે પાણીના જગ ભરાવી રહ્યા છે, સાફ સફાઈ કરાવી રહ્યા છે. આપને આ શરમ નથી આવતી? આપના ઘરનો દીકરો હોય, શું એ સાફ સફાઈ કરવા માટે તમે શાળાએ મોકલશો? ના, સાફ સફાઈ કરવા પણ આવે અમારે અંગડે કોઈ આવતું નથી બેન, તો શું કરીએ? અમારી વ્યથા બી તો તમારે વ્યવસ્થા કરવી પડશે ને. કોણ કરશે? બાળકો પાસે રોજ તમે સાફ સફાઈ કરાવશો? ના, વર્ગખંડની ને મેદાનની સફાઈ તો કેવી રીતે ભણશે બાળકો? તમે એમ કહો કેવી રીતે ભણે આમાં બાળકો? ગામડાના બાળકો જે શિક્ષણનું સ્તર ઘણા વખતે નીચું રહે છે આવા જ કારણો જવાબદાર હોય છે. બાળકો ભણવાના સ્થાને સાફ સફાઈ કરે છે? અને તમારા જેવા આચાર્ય છે તેમની પાસે સાફ સફાઈ કરાવડાવે છે? ના ના, અમે અમારે તો દર વર્ષે આ રીતે જ શિડ્યુલ હોય છે બેન. અમે તો સાફ સફાઈ શું છે સ્વચ્છતા પહેલું આપણું કામ હોય છે. હવે કોઈ ગામમાંથી ના આવે તમને જે ફંડ મળી રહ્યું છે એમાંથી તમે એક સફાઈ કર્મી ફાળો, તમે આવા કારણો આપીને છટકી ના શકો બરૈયા સાહેબ. તમે બેન છટકવાનો કોઈ પ્રશ્ન નથી. અમે તો સફાઈ માટે આગ્રહ રાખીએ જ છીએ અને ગામમાંથી બી ઘણી વાર રજૂઆત કરી છે, પણ કોઈ આવતા નથી એમાં અમે શું કરી દઈએ? ના, આ કારણ ગળે ઉતરે એવું છે જ નહીં. કોઈ પણ વ્યક્તિને ગળે ના ઉતરે. હવે શું કરશો એ જણાવો. શું હવે કાલથી પણ અમને આવા જ વિઝ્યુઅલ જોવા મળશે, આવા દ્રશ્યો જોવા મળશે કે બાળકો છાપરા ઉપર ચડીને નળિયા ઉપર ચડીને સાફ સફાઈ કરે છે? ના, એવું તો ના હોય બેન. અમે કઈ કાયમી કરીએ જ ના ને બેન. તમે જ કહો છો ને, મેં તો કીધું નથી. તમે કહો છો કે રોજ બાળકો વહેલા આવે, અડધો કલાક વહેલા આવે, સાફ સફાઈ કરે, પાણીના જગ ભરે, આ શું આ બાળકોનું કામ છે? તમે એમ કહો તમારા ઘરનું કોઈ છોકરું હોય અને એને શાળામાં જઈ અને પાણીનો જગ ભરવાનો હોય, કચરા વાળવાના હોય, તમને ગમશે? ના, એમાં તો કોઈ પ્રશ્ન, પણ અમારે કોઈ આવતું નથી. નહીં ગમે ને, નહીં ગમે ને, તમે કહો છો નહીં, પણ અમારે
અમારો કોઈ સફાઈ કર્મી કે પાણી વાળો કોઈ ભી માણસ આવતા નથી આ સરકારી શાળામાં. અલાયદી એક વ્યવસ્થા કરો. અમે પ્રયત્ન 100% કરીશું. ના 100% બિલકુલ અમે આશા રાખીએ છીએ કે તમે પ્રયત્ન કરશો નહીં, પરંતુ 100% કાલથી આપના શાળામાં સફાઈ કર્મી હશે અને એના માટે એક અલગ અલગ જે ફંડ આપવામાં આવે છે ભૌતિક સુવિધાઓનું, એમાંથી તમે વ્યક્તિને રાખશો સફાઈ કર્મીને. કાલથી આવા વિડીયો ન આવવા જોઈએ. ઓકે, અમે ધ્યાન રાખીશું. બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આખરે આચાર્યએ માનવું પડ્યું છે કે અમે રોજ આ રીતે કામ કરાવીએ છીએ, આ તો એક જ વિડીયો છે. હવે રોજ આ શાળામાં જઈએ તો એવા કેટલા વિડીયો અમને મળે? શું આ બાળકો ભણવા માટે આવે છે કે પછી સફાઈ કરવા માટે? જો કે આચાર્ય માન્યું છે કે કાલથી આ પ્રકારની બાબત નહીં જોવા મળે. તો આજે પંચમહાલના ઘોઘંબાની જોરાપુરા શાળામાં શિક્ષણના જે બાળકો છે તેમની પાસે જીવના જોખમે મજૂરી કરાવવાથી હોવાનું સામે આવ્યું. શાળાના આચાર્યએ કહ્યું કે સફાઈ કર્મી નથી એટલે બાળકો પાસે સફાઈ કરાવીએ છે. આ પહેલા રાજકોટના કોઠારિયામાં પણ આવી ઘટના બની. અગાઉ ડાંગની શાળામાં પણ મજૂરી કરાવવાતી હતી અને તેવો વિડીયો વાયરલ થયો. તો 3 વિડીયો અમે આપને બતાવી રહ્યા છે. ડાંગમાં માથે રેતી ભરેલા તગારા લોખંડની ટ્રોલી વહન કરતા નાના ભૂલકાઓ કેમેરામાં કેદ થયા. ડાંગનો આ વાયરલ વિડીયો આહવા તાલુકાની રાવચોંડ પ્રાથમિક શાળાનો હતો અને જ્યાં શાળાના શિક્ષકો નાના બાળકો પાસે સાફ સફાઈના બહાને મજૂરી કરાવતા હતા. આ 3 વિડીયોમાં જ્યાં બાળકોએ ભણવું જોઈએ, ક્લાસમાં હોવું જોઈએ, એના સ્થાને તેઓ મજૂરી કરી રહ્યા છે.